હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું મટર પનીર. તો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. મટર પનીર આપણે પ્યુરી બનાવ્યા વગર એકદમ નોર્મલ તરીકે સે બનાવીશું. તો ચલો મટર પનીર બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો મેં 200 ગ્રામ પનીર લીધું છે, જેને આપણે ચોરસ શેપમાં કટિંગ કરી લઈએ. તમે ચાહો તો કોઈ પણ શેપમાં પનીરને કટ કરી શકો છો. મેં ચોરસ શેપમાં કટ કર્યું છે. હવે આપણે એક બાઉલમાં પાણી ગરમ કરીશું અને એમાં મટરને આપણે બોઇલ કરી લઈશું. તો મેં 100 ગ્રામ જેટલા વટાણા લીધા છે. હવે આપણે પનીરને પણ હાફ ફ્રાય કરી લઈશું. તો એના માટે એક પેન લીધી છે અને એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. તમે ચાહો તો ઓઇલમાં પણ ફ્રાય કરી શકો છો હાફ ફ્રાય. તો મેં અહીંયા ઘી લીધું છે 1 ચમચી. હવે આપણે પનીરના ટુકડા એડ કરીશું. ઘી આપણું ગરમ થઈ ગયું છે તો પનીરના પીસ આ રીતે આપણે હાફ કૂક કરવાના છે. થોડા થોડા રેડ બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લઈશું. તો થોડા રેડ બ્રાઉન ટાઈપ થઈ ગયા છે તો આપણે એને પલટાવી લઈશું. હવે આપણે એમાં જ 3 થી 4 મોટી ચમચી તેલ ગરમ કર્યું છે અને એમાં આપણે ઝીણી કાપેલી પ્યાજ એડ કરીશું. તમે ચાહો તો પ્યુરી બનાવી શકો છો, પણ આજે મેં જે સબ્જી બનાવવાની છું એ પ્યુરી બનાવ્યા વગર એકદમ સિમ્પલ તરીકે છે બનાવવાની છું, જેમાં કોઈ જાતની પ્યુરી નહીં ઓર મહેનત પણ ઓછી. 2 થી 3 આખા મરચાં, લસણ આદુની મેં ખાંડી લીધા છે 1 ચમચી એડ કરીશું. 2 થી 3 લીલા મરચાં ઝીણા કાપેલા એ પણ એડ કરી લઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી આપણે સાતડી લઈશું. હવે 2 ટામેટાં જે મેં ઝીણા કાપી લીધા છે એ પણ એડ કરી લઈશું. તમે ચાહો તો પ્યુરી બનાવી શકો છો, પણ મેં આજે જે શાક બનાવવાની છું એમાં ઓછી મહેનતે ઓછા ટાઈમમાં આપણું સબ્જી મટર પનીરનું હોટલ જેવા ટેસ્ટનું બની જશે. હવે એમાં આપણે 1/2 ચમચી નમક એડ કરી લઈશું, જેથી આપણા ટામેટાં પ્યાજ બધું સારી રીતે એકદમ સોફ્ટ થઈ જાય અને પાકી જાય. એટલે મેં 1/2 ચમચી નમક એડ કરી લીધું છે. હવે આપણે એકદમ ટામેટાં સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતડી લઈશું. હવે આપણે મસાલા એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો અને 2 ચમચી જેટલો મેં પનીરનો સ્પેશિયલ મસાલો એડ કર્યો છે. આનાથી બહુ સરસ ટેસ્ટ આવશે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું. હવે બધું જ આપણે મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું. તો મસાલો બધો સારી રીતે મિક્સ થઈ ગયો છે, એકદમ સરસ ખુશ્બુ આવે છે એમાંથી.
હવે આપણે એમાં 3-4 ચમચી દહીં એડ કરીશું, નોર્મલ, વધારે ખાટું નથી, અને સારી રીતે મિક્સ કરી લઈશું. દહીં એડ કરવાથી આપણું સબ્જીનો ટેસ્ટ સરસ આવશે, તો દહીં આપણે એડ કરવું જ જોઈએ પનીરના સબ્જીમાં. હવે આપણે બોઈલ કરેલા વટાણા એડ કરી લઈશું. તમને એવું લાગે પાણી થોડું ઓછું છે તો પાણી પણ એડ કરી શકો છો. હવે આપણે જે પનીરના ટુકડા ફ્રાય કર્યા હતા, હાફ ફ્રાય, એ પણ એડ કરી લઈશું. અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. અને આપણે 5-10 મિનિટ ધીમી આંચથી કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો, ઓછી મહેનતે પ્યુરી બનાવ્યા વગર આપણું સબ્જી સરસ બન્યું છે ને. તો મારી રેસીપી પસંદ આવી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.